હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે લીંબુ ફુદીનાનું શરબત બનાવીશું. ઉનાળાની કાળજા ગરમીમાં રાહત આપતું, એકદમ ઓછા ખર્ચે બનતું શરબત આપણે ઘરે બનાવીશું. એના માટે મેં અહીંયા ફુદીનાના પાન લીધા છે. આ રીતે એને ધોઈને કોરા કરીને લેવાના છે. ત્યાર પછી અહીંયા સંચળ પાવડર લીધો છે, જેને આપણે કાળું મીઠું કહીએ છીએ. અને અહીંયા ખાંડ લીધી છે 2 ચમચી. અને આપણે જે આખા કાળા મરી આવે છે એનો આપણે ખાંડી લીધા છે. અને અહીંયા આપણે લીંબુનો રસ લીધો છે. તમારે શરબત જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું એ પ્રમાણે મેં અહીંયા 1 લીંબુનો રસ લીધો છે. અને આ રીતે બધી વસ્તુ લીધી છે. આનાથી આપણે 2 થી 3 ગ્લાસ શરબત આરામથી તૈયાર કરી શકશું. અને અહીંયા પાણી લીધું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ફુદીનાનું શરબત ફટાફટ કઈ રીતે બનાવાય. એના માટે આપણે મિક્સરનો એક બાઉલ લેવાનો છે. એમાં આ રીતે આપણે ફુદીનાના પાન નાખી દઈશું. ત્યાર પછી આપણે મરી પાવડર એડ કરી દઈશું અને સંચળ પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે ખાંડ નાખી દઈશું આ રીતે, અને લીંબુનો રસ આપણે નાખી દઈશું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને આને આપણે મિક્સરમાં ચન કરીશું. આપણું આ શરબત હવે તૈયાર છે. આ રીતે એને આપણે કોઈ બી વાસણમાં આ રીતે કાઢી લઈશું. હવે તમે એમાં ઈચ્છા અનુસાર પાણી એડ કરી શકો છો. આ રીતે હવે આપણે આ શરબતને સર્વ કરી લઈએ. આ રીતે આપણે કોઈ બી ગ્લાસ લઈશું, એમાં આઈસ ક્યુબ નાખીશું પહેલાં. આપણે શરબતને સર્વ કરી લઈએ. એકદમ સરસ ફુદીનાની સ્મેલ વાળું આ શરબત તમને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. હવે આપણે એમાં આ રીતે લીંબુની સ્લાઈસ છે એને એડ કરી. આ રીતે આપણે એને સર્વ કરવાનું છે. તમે ઈચ્છો તો આ રીતે ફુદીનાનું પાન પણ એડ કરી શકો છો. તૈયાર છે આપણું લીંબુ અને ફુદીનાનું શરબત. ઉનાળાની ગરમીમાં રાહત આપતું, એકદમ સરસ અને બહુ જ સહેલાઈથી બની જાય. નાના બચ્ચા પણ બનાવી શકે એવી આપણે ઇઝી રીત બતાવી છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ લીંબુ ફુદીનાનું શરબત બનાવવાની રીત પસંદ આવી તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે તમને આ શરબત બનાવવાની રીત કેવી લાગી. લાઈક કરજો, રેસીપીને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.